સમજાવે એ માર્ગ દર્શક છે જ્ઞાન દર્પણ આપણે અત્યારે વાત કરીએ તો જે મહિલાઓ છે

ટીવીની જાહેરાતની તમે જે વાત કરી એ ટીવીની જાહેરાત જે આવે છે એ તો એમનો તો પ્યોરલી ધંધાધારી એનો હેતુ છે એમની જે કંઈક પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ સૌથી વધારે વેચાણ કેવી રીતે થાય અને સૌથી વધુ નફો તેમને કેમ થાય એ જ એમનું મુખ્ય પર્પઝ છે ઘણા બધા પ્રલોભનો એ લોકો આપતા પણ હોય છે અને એવી પ્રકારે જાહેરાત કરે છે કે ભાઈ બસ આ કોસ્મેટિક લગાવો અને તમે સુંદર બની જાઓ પણ હું માનું છું કે વગર વિચાર્યા વગર આ પગલું આપણે ભરવું ના જોઈએ કારણ કે ઘણા બધા કોસ્મેટિક સેવા છે કે જેની અંદર અમુક પ્રકારના જે કેમિકલ્સનો ઉપયોગ જે કરે છે એ કેમિકલ્સ આપણા શરીર માટે ખૂબ જ કરતા છે કોસ્મેટિક્સમાં ઇવન કેટલાક સ્પ્રે છે દાખલા તરીકે તો સ્પ્રેની અંદર પણ કેવા કેવા કેમિકલ્સનો ઉપયોગ થાય છે કે કદાચ આપણે જો શ્વાસમાં લઈએ અને શ્વાસમાં જવાનું જ છે તમે જ્યારે સ્પ્રે કરો એટલે થોડોક ભાગ તો શ્વાસની અંદર જવાનો જ છે તો તે પણ આપણા શરીરને ખૂબ નુકસાન કરે એમ છે અને કેટલાક એવો અનુભવ હશે કે આવા પ્રકારના જે બોડી સ્પ્રે હોય કે બીજી પ્રકારના કોઈ હેર સ્પ્રે હોય એ સ્પ્રે કદાચ જો આંખની અંદર લાગી જાય તો એવી બળતળા થાય છે એટલે એની અંદર કેટલાક સ્ટ્રોંગ કેમિકલ પંજન્ટ કેમિકલ્સ હોય છે કે જે ખરેખર આપણા શરીરના જુદા જુદા અંગોને નુકસાન પણ કરે છે એટલે કોસ્મેટિક્સનો ઉપયોગ કરવો એ તો એટલું હિતાવહ નથી એ બિલકુલ નિર્વિવાદ વાત છે થોડો તો કરવો મતલબ કોસ્મેટિક એટલે તમે કોઈ ટેલકમ પાવડરનો તમે ઉપયોગ કરો ત્યાં સુધી કોઈ વાત બરાબર છે અને કોઈ કેવું કોઈ લોશન હોય કોઈ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ હોય તો એવી તેવી કોઈ વસ્તુ તમે ઉપયોગ કરો અને તે પણ તમારી સ્કીન ને અનુરૂપ તે પણ ચેક કરીને કે ભાઈ આ મને નુકસાનકારક તો નથી ને કેટલીક વ્યક્તિને તો કોસ્મેટિક્સની એલર્જી પણ હોય છે એટલે સ્કીન ખરાબ પણ થઈ જાય અને સ્કીન ના રોગો પણ થાય છે એટલે એલર્જીક પણ કેટલાક લોકો હોય છે આવા કોસ્મેટિક્સ થી આ બધી વસ્તુ યસ એવરે આ બધી વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડે કેટલાક લોકોને જે આવા જે સ્પ્રે આવે છે એ સ્પ્રેની પણ એટલે આ બધું ચેક કરવું જોઈએ હું માનું છું કે મર્યાદિત કદાચ એનો ઉપયોગ જો કરવામાં આવે પ્રસંગો પાત મર્યાદિત ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી વાત તો બરાબર છે પણ નિયમિત રૂપે એ વસ્તુનો ઉપયોગ કરવો એ હિતાવ નથી સુંદર દેખાવા માટે આજ કોઈ એક ઉપાય છે તેવી કોઈ વાત નથી તમે અનેક રીતે તમારી જાતને સુંદર બનાવી શકો છો એની અંદર હું માનું છું કે સૌથી મહત્વની બાબત તો આહાર છે તમારી પોતાની દિનચર્યા તમારી પોતાની જે માનસિક અવસ્થા એ ખૂબ મોટો ભાગ ભજવે છે તમે જુઓ આજે સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસના કારણે જ મોટાભાગે ભાગની જે મહિલાઓ છે દાખલા તરીકે કારણ કે તે લોકો વધારે કોન્શિયસ છે આ બાબતમાં પોતાના રૂપ માટે કે પોતાની પર્સનાલિટી માટે તો એની અંદર જે આ જે સ્ટ્રેસ છે એ પર્ટિક્યુલરલી સ્કીન માં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તમારા ચહેરાનું નૂર જે આપણે કહીએ નેચરલ જે સાઇન આપણે કહીએ એ નેચરલ સાઈનનો આધાર તમારી મનોદશા ઉપર છે તમે જ્યારે ટેન્શનમાં હશો વ્યગ્રતામાં હશો ટેન્શન છે એન્ઝાયટી છે ડિપ્રેશનમાં હશો તો તમારો ચહેરો પણ નિસ્તેજ થઈ જશે તેના પરનો તેજ ચાલ્યું જાય છે એટલે તમારી જે જીવનશૈલી છે અને જીવનની કેટલીક પસંદગીઓ છે તમારે અને તમારી જે વિચારશૈલી છે આ બધું ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે તમારા વ્યક્તિત્વના માટે સુંદર સુંદર માહિતી સરસ સરસ નિત્ય નવું જ્ઞાન આપી રહ્યા છો અને મને એવી આશા પણ છે કે જે દર્શક મિત્રો આપણો પ્રોગ્રામ જોઈ રહ્યા છે જેમ તમે ટિપ્સ આપ્યા સજેશન આપ્યા કે ઓછા સાધનોથી પણ આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ આ ચર્ચા કરવા બદલ આપનો